ફ્રાન્સમાં માનવ તસ્કરીની આશંકામાં સૌથી મોટો ખુલાસો થયો છે માનવ તસ્કરી પ્રકરણમાં ગુજરાત કનેક્શન હોવાનો દાવો થયો છે મહેસાણા તાલુકા પંચાયતના એક સભ્યએ ન્યૂઝ એટીન ઉપર આ અંગે મોટો દાવો કર્યો છે તેમના મતે ફસાયેલા ત્રણસો પ્રવાસીઓ પૈકી નેવુંથી વધુ પ્રવાસીઓ મહેસાણા જિલ્લાના અલગ અલગ ગામોના રહેવાસી છે કેવી રીતે ગેરકાયદે અમેરિકામાં ઘુસણખોરી થાય છે તેનો પણ તેમણે ખુલાસો કર્યો છે જે કારણે અમેરિકા જ આ પ્રશ્નનો જવાબ પણ તેમણે આપ્યો છે આ રીતે ગેરકાયદે ઘૂસણખોરી બાદ આ લોકો અમેરિકામાં કેવી રીતે વસવાટ કરે છે તેમણે તેનો પણ ફોડ પાડ્યો છે જે હમણાં જે ઘટના બની એ દુબઈથી નિકાગુઆ જવા માટે જે ફ્લાઇટ નીકળેલી એ ફ્લાઇટ ફ્રાન્સમાં લેન્ડ કરવામાં આવેલી જો અનલીગલી આ લોકો માનવ તસ્કરી કરી રહ્યા છે તેવી માહિતી મળતો તો અની ગવર્મેન્ટે આ બાબતે તપાસ કરેલી જે કેસ કોર્ટ સમક્ષ ગયેલો ફ્રાન્સમાં આજે આજે ન્યૂઝ પ્રમાણે જાણવા મળ્યું છે કે ફ્રાન્સમાંથી એ લોકોએ આ ફ્લાઇટને દેશ છોડી દેવા માટે આદેશ કર્યો છે આવી ઘટનાઓ વારે વારે બનતી હોય છે જેમ જેમ ડોલરનું કદ વધ્યા કરે છે તેમ તેમ લોકો અનલીગલી ઘૂસવાનો પ્રયત્ન કરતા હોય છે જે મહેસાણા જિલ્લો નહીં પણ સમગ્ર ભારતમાંથી વિદેશમાંથી ચાઇના હોય વિયેતનામ હોય અલગ અલગ દેશોમાંથી અમેરિકામાં ઘૂસવાના લોકો પ્રયત્ન કરતા હોય છે અને આવી ઘટનાઓ વારે વારે બને છે

લોકોને એક ડોલર પ્રત્યે પ્રેમ થઈ ગયો છે અને જે લોકો માં અહીંયા રોજગારી તો મળતી હોય છે પણ વધુ પૈસા કમાવાની લાલચમાં અનલીગલી ઘૂસવાનો પ્રયત્ન કરતા હોય છે કે મારે વધુ સુખી બનવું છે વધુ પૈસા કમાવે છે સર ઘૂસીને કાયદેસર થવાનો શું હોય હા તો એવું છે કે ધોની ગવર્મેન્ટ જે અમેરિકન લોકશાહી છે એ દુનિયાની નંબર વન લોકશાહી છે મા માણસો માટે એ એ દિવસે એ બધી પણ વ્યવસ્થા કરી આપતી હોય છે જ્યારે જ્યારે માણસો અનલિગલી ઘૂસતા હોય છે ત્યારે તેઓ અંદર ઘૂસ્યા પછી તોની ગવર્મેન્ટ એમને એસએલએમ કાર્ડ આપતી હોય છે રહેવાની પરમિશન આપતી હોય છે એસએલએમ કાર્ડ શું છે એનાથી શું ફાયદો થાય એમના રહેવા માટે તેઓ માનો કે અહીંયા કોઈને કોઈ જોખમ છે એવું લોકો સાબિત કરતા હોય છે અને સાબિત કર્યા પછી તોની ગવર્મેન્ટ એમને રહેવા માટે પરમિશન આપતી હોય છે લીગલી જે જવાવાળા માણસો નેવું ટકા હોય છે દસ ટકા અનલીગલી ઘૂસવાવાળા હોય છે એ ના હોઈ શકે પણ અહીંના જે એજન્ટો હોય છે જે આજુબાજુના આખા ભારતના એજન્ટો એ લોકો ઘણી વખત આવું કરતા હોય છે અને દુબઈથી ચાર્ટર પ્લેન ભારે કાઢવામાં આવે છે અને ભારે કરીને એ લોકો સીધું નિકા ગુવા લેન્ડ થતું નથી એટલે ફ્રાન્સમાં એમને લેન્ડ કરવું પડશે ડીઝલ સોરી પેટ્રોલ પૂરવા માટે એમને તેઓ લેન્ડ કરવું પડતો છે અને તેઓ લેન્ડ કર્યા પછી અને ફ્લાઇટ આગળ નિકા ગોવા જતું હોય છે નિકા ગોવામાં નેવું ટકા લોકો લીગલી હોય છે દસ ટકા અનલીગલી હોય છે એ દસ ટકા અનલીગલી જે લોકો છે એ જ મેક્સિકોમાં ઘૂસવાનો પ્રયત્ન કરે છે મેક્સિકોમાં ઘૂસ્યા પછી મેક્સિકોની ગવર્મેન્ટ એસએલએમ કાર્ડ આપતી હોય છે તો રહેવાની પરમિશન આપતી હોય છે એ કાર્ડ મર્યા પછી પાછા યુએસમાં આ લોકો બોર્ડર ક્રોસિંગ કરતા હોય છે બોર્ડર ક્રોસિંગ કર્યા પછી યુએસએની ગવર્મેન્ટ એ લોકોને રહેવા માટેની પરમિશન આપે છે જેને એસએલએમ કાર્ડ કહેવામાં આવે છે સમગ્ર મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલ જાણકારી પ્રમાણે ફ્રાન્સની કોર્ટે ફ્લાઇટને દેશ છોડવા મંજૂરી આપી છે આજે ફ્રાન્સમાંથી ફ્લાઇટ પ્રવાસીઓ સાથે દેશ છોડશે સાથે જ મળેલ વધુ જાણકારી પ્રમાણે પ્રવાસીઓ પૈકી સોળ જેટલા વ્યક્તિઓએ ફ્રાન્સમાં રહેવા કોર્ટમાં આશ્રય માટેની માંગ કરી છે જેમાં સોળ પૈકી છ સગીર હોવાની પણ માહિતી પ્રાપ્ત થયેલ છે બાકી બધા પ્રવાસીઓ ફ્રાન્સ છોડી નિકારા અથવા દુબઈ પરત ફરે તેવી શક્યતા છે જણાવી દઈએ કે ભારતીય અઠવાડિયા પ્રમાણે રવિવારે નિકારગુઆ જતી એરબસે ત્રણસો ચાલીસ ફ્લાઇટ ત્રણસો ત્રણ ભારતીય મુસાફરોને લઈને પેરિસ નજીકના નાના વેટરી એરપોર્ટ ઉપર રિફ્યુએલિંગ માટે આવી હતી અને ત્યાં તેઓને રોકીને અટકાયત કરી લેવામાં આવી હતી આ વિમાને દુબઈથી ઉડાન ભરી હતી આ વિમાન રોમાનિયન ચાર્ટર્ડ કંપની લેજેન્ડ એરલાઇન્સ દ્વારા સંચાલિત છે ત્યારે હવે જોવાનું રહ્યું કે આ ફ્લાઇટને નિકારાગુઆ દેશ ઉતરવાની મંજૂરી આપે છે કે દુબઈ પરત ફરે છે